तो विद्यार्थी मित्रों स्वाध्याय 2.1 એનો પહેલો લાગલો સૌથી પહેલા આપણે રકમમાં છે વિકિર્ણ આકૃતિની રીતે આપણે એક ગણવાનો છે વિકિર્ણ આકૃતિની રીતે સૌથી પહેલા એનો ગ્રાફમાં રજૂઆત કરવાની છે અને એનું અર્થઘટન કરવાનું છે તો એક્સ અને વાય ની ક્રમયુક્ત છોડો આપણને આની અંદર આપેલી છે રકમ તમે તમારી સામે રાખો ભાવ અને માસિક પુરવઠો આપણને આપેલો છે તો વિકિર્ણ આકૃતિ દોરવા માટે સૌથી પહેલા આપણે ગ્રાફ દોરશું સાદો ગ્રાફ જે છે આ જે છે આ એક્સ અક્ષ દોરવાનો આ વાય અક્ષ દોરી લેવાનો બરાબર હવે એક્સ અક્ષ ઉપર આપણને આપેલો જે છે એ ભાવ આપણને આપેલો છે એક્સ અક્ષ ઉપર આ જે છે ભાવ છે બરાબર આજે છે એ ભાવ છે રૂપિયાની અંદર અને માસિક પુરવઠો 1000 એકમની અંદર આપણને આપેલું છે તો સૌથી પહેલા આ એક્સ અક્ષ છે આ વાય અક્ષ છે એક્સ અક્ષ ઉપર આપણને ભાવ દર્શાવેલો છે અને વાય અક્ષ ઉપર માસિક પુરવઠો દર્શાવેલો છે હવે સૌથી પહેલા આપણે ક્રમમાં રકમમાં આડંબો આપ્યો છે એટલે ક્રમમાં છે ગુણો 11 ની સાથે 12 લેવાનું છે તો આમાં 11 આ 11 એની આરે 12 12 એટલે 10 ની જરી ઉપર રહી ગયો બરાબર અને આપણે બિંદુ બે કહીશું 11 થયું ત્યાર પછી આપણને આપેલું છે 11 પછી 12 ની હારે 20 આપણને આપેલું છે બરાબર ફરીવાર કહું વિદ્યાર્થી મિત્રો રકમમાં અડાવવા પછી ગોઠવીને તમારે ક્રમમાં લેવાનું બરાબર તો 12 ની હારે 20 અત્યારે 212 તો 12 ની હારે 20 20 એક્ઝેક્ટ નહીં આવશે બરાબર તમે ગ્રાફ આરે ગ્રાફ ઉપર દોરવાનું છે 12 હારે 20 બરાબર તો એક્સ અક્ષ ઉપર 12 લેવાનું અને વાય અક્ષ ઉપર આપણે 20 લેવાનું 12 હારે 20 બરાબર એને આપણે બિંદુ બી કહીશું ત્યારબાદ આપણને 12 પછી આપણને આપેલું છે 13 13 ની હારે 30 આપણને આપેલું છે 13 ની હારે 30 તો આ 13 બરાબર 13 ની હારે 30 એટલે આ 30 બરાબર અને આપણે સી કહીશું 13 ની હારે 30 બરાબર આ સી 13 ની હારે 30 આપણને મળી ગયું ત્યાર પછી આપણને આપેલું છે 14 ની હારે 32 14 હારે 32 બરાબર તો જો આ 14 છે 14 ની હારે આપણે સીધી રીતે એક લેવાની 32 32 થી જરી કદ ઉપર આવશે 20 થી સે ઉપર 14 હારે આપણને લેવાનું છે 32 અને ડી પેસો 14 હારે 32 બરાબર હવે તમે જુઓ તમને ખ્યાલ આવશે ત્યારબાદ 15 14 પછી 15 15 હારે 45 આપણને આપેલું છે આ 15 15 ની હારે 45 45 ની ઉપર જશે બરાબર 15 ની 15 ની જાય 15 ની હારે 45 ઓની કેસ 15 પછી આપણે જોઈએ તમને ખ્યાલ આવશે કે 16 અને 50 આ 16 ને ઉભી લીધી સીધી જવા દેવાની 16 ની આને આપણને મળ્યું છે 50 આ 16 ની આને 50 એડ 16 અને 50 પછી 16 પછી આપણને આપણે 17 આવે 53 તો આ 17 ની સિદ્ધિ ઉભી લીધી જવા દેવાની 17 આવે 53 એ પણ એને 50 થી સેજ ઉપર જી 17 આવે બરાબર તો જુઓ આ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે આની અંદર વિકિર્ણ આકૃતિની અંદર આપણે અલગ અલગ
અને ભાવ રૂપિયામાં છે અને વાયર્સ ઉપર માસિક પુરવઠો એનો જથ્થો છે તે 1000 એકમમાં બનાવેલો છે 11 12 13 14 થી 19 સુધી અને અંતર 5 થી 55 સુધી દર્શાવેલું છે એક એક બિંદુ દર્શાવી દેવાનું 11 ની આરે 12 પછી 12 ની આરે 20 13 ની આરે 30 14 ની આરે 32 15 ની આરે 45 16 ની આરે 50 અને 17 ની આરે 30 બરાબર હવે આપણે જોઈએ તો તમને ખ્યાલ આવશે કે આ બધા બિંદુઓ જે છે ક્રમિક ઉપરની તરફ જઈ રહ્યા છે બરાબર તો જો કે આ બધા બિંદુઓ બરાબર એક જ સુરેખા પરનાથી પણ વક્તિગતી દિશામાં છે બરાબર તો જો ખાસ જણાવી હવે આપણે જો જોઈએ તમને ખ્યાલ આવશે અર્થઘટન અર્થઘટન તો ઉપરોક્ત પરંતુ નજીક છે અને બધા જ બિંદુઓ બરાબર છો આ બધા જ બિંદુઓ બરાબર છે એ ઉપરની તરફ સતત જતા હોવાથી બરાબર બધા જ બિંદુઓ વધતી જતી દિશામાં વધતી જતી દિશામાં હોવાથી કહી શકાય બરાબર ભાવ અને પુરવઠા વચ્ચેનો સંબંધ જે છે કેવો છે આંશિક ધન સહસંબંધ છે આંશિક ધન સહસંબંધ છે ઉપરોક્તા રીતનું અવલોકન કરતા જણાય છે કે બધા બિંદુ એક જ સુરેખા પર નથી જો આપણે આ સુરેખા દોરીએ તો બધા બિંદુ એક જ સુરેખા પર નથી પણ સુરેખાની નજીક છે અને બધા બિંદુ વધતી જતી દિશામાં હોવાથી આનાથી ઊંચો આનાથી ઊંચો આનાથી ઊંચો વધતી જતી દિશામાં હોવાથી આંશિક ધન સહસંબંધ છે તો આજે રીત છે અને આપણે વિકલન આકૃતિની રીત તરીકે ઓળખાવી છે બરાબર હવે બીજો દાખલો લે તો તમને જરૂર ખ્યાલ આવશે બરાબર કે દાખલા નંબર 2 લે તો આપણે જાહેરાત ખર્ચ બરાબર અને નફો લાખમાં જાહેરાત ખર્ચ દર 1000 5 હોય તો 5000 6 હોય તો 6000 એ રીતે બરાબર તો આપણને આપેલું છે બરાબર તો સૌથી પહેલા આપણે એ દર્શાવવા જઈએ છીએ બરાબર તો 5 6 7 8 9 10 11 આપણને જાહેરાત ખર્ચ નીચે આપણે જોઈશું જાહેરાત ખર્ચ અને નફો આપણે લાખ રૂપિયામાં આપેલો છે તો એની શરૂઆત જે છે નાના નાનો આપણો 7 થી થાય છે બરાબર તો 7 થી 13 સુધી આપણે દર્શાવવાનું એટલે વધારે 15 સુધી દર્શાવવું બરાબર તો 7 તો વિદ્યાર્થી મિત્રો ઉપરોક્ત આલેખની અંદર જાહેરાત ખર્ચ અને નફો
આપણને આપેલો છે રકમની અંદર એક કંપની કારખાનાઓ માટે આરો પ્લાન બનાવે છે તેમાં વેચાણ કરતી જાહેરાતોનો ખર્ચ આરો પ્લાનના વેચાણ લીધા નફાની માહિતી આપણને આપેલી છે જાહેરાત ખર્ચ 5-6-7-8-11 સુધી છે નફો લાખ રૂપિયામાં 76 સુધી છે તો વિકિરણ આકૃતિની મદદથી આપણે કહેવાનું છે કે ધન સહસંબંધ છે કે ઋણ છે આંશિક છે કે સંપૂર્ણ છે એ આપણે દર્શાવવાનું છે બરાબર તો સૌથી પહેલી વસ્તુ કે 5-8 છે બરાબર જો 5 પછી 6-7 છે પછી 10-12 છે 10-12 પછી 11-13 છે 100% સુરેખા પર નથી પણ સુરેખાની નજીક છે બરાબર અને બધા બિંદુઓ છે વધતા જઈ ઉપર તરફ જઈ રહ્યા છે એકાદા બે બિંદુઓને બાદ કરતા જો કે આ 5-8 બરાબર 6-7 તો આ ઘટ્યું પણ એ અવરોધ તમે અવગણી શકો કારણ કે બે વધઘટ થતી હોય આમાં બધું એવરેજ મોટા ભાગે લેવાનો બરાબર બધું પરફેક્ટ આંકડાશાસ્ત્રી માહિતીમાં બધું પરફેક્ટ નો બરાબર તો પછી આની અંદર 7-9 તો વધ્યું બરાબર 8-10 તો વધ્યું બરાબર પછી 9-13 તો વધ્યું પછી 10-12 સેજ ઘટ્યું તેને તમે આવું ગણી શકો બરાબર અને 11-13 બરાબર તો જો આને જેટલું થયું તો આ મોટા ભાગના બિંદુઓ જે છે બરાબર ઉપરથી નીચે હવે નીચેથી ઉપરની તરફ જતા વધતા જાય છે બરાબર મોટા ભાગના બિંદુઓ જો હમણાં આપણે વ્યાખ્યાનમાં તમારે લખવાનું છે બરાબર કે ઉપરોક્ત આલેખનું અર્થઘટન કરતા જણાય છે બરાબર કે બધા જ બિંદુઓ એક જ રેખા પર આવતા નથી પણ મોટા ભાગના બિંદુઓ જે છે એ વધતા જાય છે એટલે ઉપરની તરફ જતા તેનું મૂલ્ય ક્રમશઃ વધતું જાય છે બરાબર તો વધતું જતું હોવાથી મોટા ભાગના બિંદુઓનું મૂલ્ય વધતું જતું હોવાથી આંશિક ધન સહસંબંધ છે તેમ કહે છે કે કે આંશિક ધન સહસંબંધ છે એવું કહી શકાય આંશિક ધન સહસંબંધ છે એવું કહી શકાય જો પરિવાર ગ્રાફ ફ્રોમ સેલ્યુલર સુધી કે એક્સ અક્ષ ઉપર જાહેરાત ખર્ચ આપણને આપેલો છે
वायर ऊपर नफो आपेलो छे अने आपे 5 6 7 8000 માં છે 5000 6000 7000 8000 નો છે અને નફો છે અને નફો છે લાખ રૂપિયા માં છે એટલે 7 લાખ 8 લાખ 9 લાખ 10 લાખ 15 લાખ આપણે બિંદુ આપણે દર્શાવ્યો 5 ની અને 8 દર્શાવ્યો બરાબર જો 8 તમારા નફો આવશે મારે તો આમાં દેખાના નો એટલે બરાબર પછી 6 ની અને 7 6 ની અને 7 બરાબર બરાબર 7 ની અને 9 7 ની અને 9 બરાબર પછી 8 ની અને 10 8 ની અને 10 પછી 9 ની અને 13 9 9 ની અને 13 10 ની અને 12 બરાબર 10 10 ની અને 12 પછી 11 ની અને 13 તો હવે આ બધા મિત્રો આપણે જોઈએ તો આને આપણે એ બી સી ડી ઈ એફ એમ નંબર આપી દીધા આ બધા બિંદુઓ કોઈ એક જ રેખા પર પરફેક્ટ નથી આવતા પણ કોઈ રેખા તમે જો દોરવાની ટ્રાય કરો તો કોઈ રેખાની નજીકના બિંદુઓ છે એની નજીકના બિંદુઓ વાતની એમ કહી શકાય બીજું તો પ્રોક્ત આલંબનું અવલોકન કરતા જણાય છે કે મોટા ભાગના બિંદુઓ વર્તિક જતી સ્ટાઇલમાં છે એટલે ક્રમશઃ ઉપરની તરફ જઈ રહ્યા છે એક બે બિંદુઓને અવગણતા ક્રમશઃ ઉપરની તરફ જઈ રહ્યા છે એટલે વર્તિક જતી સ્ટાઇલમાં છે અને વર્તિક જતી સ્ટાઇલમાં હોવાથી બરાબર જ્યારે ખર્ચ અને નફા વચ્ચેનો જે સંબંધ જે છે એવો કહેવાય આંશિક ધન સહ સંબંધ છે બરાબર આંશિક ધન સહ સંબંધ બરાબર તો હવે ત્રીજો ગ્રાફ સેમ ટુ સેમ એની જેવો જ છે બરાબર પણ એ નીચેની તરફ આવશે ક્રમશઃ એટલે ઋણ સહ સંબંધ આંશિક ઋણ સહ સંબંધ થશે બરાબર તો ખાસ છે કે જેમ મેં બે ગ્રાફ દોરાવ્યા એવી સીધા હોમવર્કમાં ત્રીજો ગ્રાફ કરાવ હોમવર્કમાં ત્રણે ત્રણ કરવાના ગ્રાફ પેપર ઉપર જ ગ્રાફ પેપર લેવાના ગ્રાફ પેપર ઉપર આ પહેલો બીજો મેં કરાવ્યો એ કરવાનો અને ત્રીજો જાતે કરવાનો બરાબર ત્રણ દાખલાઓ છે એટલે પેપર એક થોડો દિવસે બરાબર તો આ ત્રણેય દાખલા હોમવર્કમાં પરફેક્ટ બધા કરી નાખજો બરાબર કાલે આપણે મેઇન રીત પેપર બે આપણે આગળ વધી રહ્યા છીએ